आओ फरीथी एक धीरूनी धरपकड़ जेवी सुंदर मजानी आइटम लेने तमारी समक्ष उपस्थित थियो छूं। धीरू पात्र जेवू छे, जो के पब्लिके बहु पसंद कर्युं एटले आ वधारानुं वॉल्यूम, कारण के जे माणसने पकड़वो ई एक जिंदगीनो लावो छे। हमणा एक दी ओटा उपर टेस्टी बैठो तो एटले हूँ अहींयाथी बराबर निकळो एटले मने के बस ने वसंत भाई हवे तो मधु नहीं देखाता ने। मैं कीधु भाई मोढ़ू एम शू एम नहीं घो टाइम थी आता हूँ जेल में आता एट ते जेल में कोई दी आया मारी तबियत जोवा। मैं कीधु धीरू कहीं आ एवी जगह नहीं क्या कहीं एम नहीं मित्र हो तो आव जाए भाई बधे जाऊँ आप उथमणा में केम जाए थी तो ते जो मारू उथमणु समझी आया होत ने तो मैं दुख ना था ना हूँ थाती थोकी ने कहूँ छू कि आज तब अँ निकला ने तब घर थी तो तमने मन में विचार आयो हे कि आज कोक अजुक्ति घटना बन से। मैं कीधु धीरू यही बात थाती है आज हवा उठो तो मारी डाबी आँख फरकती थी तो ये तो हूँ तमने कहूँ छू तारी आँख फैसकी एटले आ रस्ते थी निकला न कर अत्यार सुधी कोई दी निकला था ફોન જઈએ કરીએ તો એંગેજ આવતો હોય હું બધું સમજુ છું તમારે કાંઈ એટલા બધા પ્રોગ્રામ નથી હોતા તો લાઈન એંગેજ મળે પણ હવે સાંભળો તમે હું જો અહીંથી તમે નીકળો ને તો હું તમને ફાયદો થાય એવી વાતો હોય મારી પાસે તમને ખબર છે હું ભલે જેલમાં હતો પણ હજી ચાર દિવસ પહેલાં છૂટીને આવ્યો છું કાલનો જ બનાવ તમને કહું ગઈકાલે શું હતું એટલે મેં કીધું એનું તો એમ નહીં તમે મને કહો તો ખરા યાર ગઈકાલે શું હતું મેં કીધું ગઈકાલે તો શરદ પૂનમ આ તો એ તો હું તમને વાત કરું છું તમે અહીંથી નીકળો તો મારી પાસે ઘણું જાણવા મળે યાર હવે જો કાલે શરદ પૂનમ હતી બરાબર જોજો કેવું બનાવ બને છે આ બધું મારી પાસેથી મળે તમને બીજે ક્યાંય ન મળે અમારી બાજુમાં જે શરદભાઈ નથી મેં કીધું હા તો સમજો બોલો કાલ અચિંતાનું શું થયું તો શરદભાઈ છે ને એ સામેવાદી પૂનમને લઈને ભાગી ગયા બોલો હવે આવું તમને કેમ મળે મારા સિવાય તમે યાર આમથો મને જતો કરો છો યાર ભાઈ હું જેલમાં નથી રહેતો લાંબો ટાઈમ એ લોકો ત્રાસી જાય છે કે આ જલ્દી છૂટે તો સારું પણ હવે હું તમને સમજાવું આપણે જાણી કેબીસીના વૈધા બધા પૈસા પતી ગયા હવે તમે મારી વાત સાંભળો હિન્દુસ્તાનમાં જમાવટ કરી હોય તો એક હર્ષદ મહેતાએ શેર બજારમાં હલચલ મચાવી દીધી તમને ખબર છે ને મેં કીધું એનું તાર એમ નહીં તમે સાંભળો તો ખરા યસ એ હર્ષદ મહેતા પછી બીજા આવ્યા સરકારી બેંકવાળા કેતન પારેખ હે તો મને એમ છે કે સાલો આપણે કાંઈક એવું કરીએ ને ઝંપલાવીએ આમાં કે બે માણસ આપણને ઓળખતા થાય તો મેં નક્કી કરી લીધું છે હવે ગમે એવો ચોરી ચપાતી ખીતા કાપવાનો ગમે એવો ધંધો કરો રોજ છાપામાં નામ હોવું જોઈએ આપણે મેં કીધું ધીરુ એમ નહીં એ બધું કરવું પડે બાપા આમાં સીધી આંગળીએ ઘી નીકળતું જ નથી મેં જોયું આ કેબીસીના બધા પૈસા ઓલરી ગયા મારો બાપ અડધું તો કરાવે છે મારી પાસે એ હજી મને કરોડપતિ જ સમજે પણ મેં એને કીધું બખલીના કાંઈ નથી હવે તો મને કે તો ચોથી કર ખીતા કાપ ગમે એ કર પણ મારી મને પૈસા દે એટલે મેં નક્કી કર્યું છે કે કાંઈ નહીં તો ગમે એમ તો પિતૃ છે ને ભલે બાપ છે જન્મ દીધા આપણે આપણા બાપનું મેં માન રાખ્યું છું મેં નક્કી કર્યું છે ગમે એના ખીતા કાપી લેવાનું અને આજથી મારે છાપામાં રોજે રોજ નામ આવે એટલે હવે તમને કહી દઉં કે હર્ષદ મહેતા કેતન પારેખ એમાં એક નામનો ઉમેરો કરો અને એ નામ રાખો ધીરુ ધરમસિંહ મેં કીધું તું તો એનું કારણ છે મારા બાપ માં તો બધું મારે કરવું જ પડશે પણ હવે તમે ધ્યાન એક રાખજો હું ગમે ત્યાં હલવાઈ જાઉં તો તમે મને સલાહ દેજો ધીરુ આમાં તું કોકના ખીચા કાપ્યો એમ નહીં હું ખીચા કાપું તો કે મહેનતનું કામ છે કાંઈ એમને આમ ખીચા નથી કપાતા અત્યારે તમે જુઓ અત્યારે હું પણ દર્દી જેટલા મને આમાં મળે ને ગતિ પકડી લો ફેશન બહુ નીકળી છે વસંતભાઈ મેં બહુ ટ્રાય કરી બસ તેને બે કવા ચક્કર મારવા ગયો હતો હું કે કીધું કેમ હવે લેટેસ્ટ ફેશન અત્યારે કપડાં નીકળી ગયા ને તો દસ દસ ખિસ્સા હોય પાટલું તો ચાલુ આપણને ખબર ના પડે કે ક્યાં ખિસ્સામાં પૈસા તો હમણાં મેં એક ભાઈનું ખિસ્સું કાપ્યું તો કે મને એમાં સજા પડી
અને પદમ દિવસે જ આવ્યો છું જેલમાંથી, પણ તમે સાંભળો મારી વાત. એમાં શું થયું કે સાત ખિસ્સાવાળું પાટલું નહોતું, તમે છ ખિસ્સા તપાસી લીધા, તેમાં કાંઈ ના નીકળ્યું. આપણે શું છે, દુખતો માણા તૈયું પકડે. તમે કીધું છેલ્લું એક બાકી છે તો શું કામ મૂકવું, એટલે મેં છેલ્લું ખીચ્યું હતું ને એમાં આંગળી ફેરવી લીધી અંદર, તો બોલો રૂપિયો એક નીકળ્યો. તો મને દુઃખ થયું, મેં કીધું બિચારો ગરીબ માણસ લાગે છે, એટલે મેં સમજીને એને કીધું, મેં કીધું હાલે ભાઈ રૂપિયો છે. મેં પાછો આપ્યો ને તો મને શું કહે છે ખબર છે, કે આવડો હાંધિયા દેવડો થયો ચોર્યું કદાચ શરમ નથી આવતી. પછી મારો મગજ ગયો કે સાલું સારું કરવા જાય છે તો આવું આપણને કહે છે. પછી મેં એને કીધું કે તું આવો લડધા દેવો થયો, તને રૂપિયો લઈને નીકળતા શરમ નથી આવતી. સાલું સાત ખિસ્સા ચેક કર્યા ને રૂપિયો નીકળો, કંજુસડીના દીકરા ખબરદાર છે, જો કોઈ દી આત્મક રૂપિયો લઈને બજારમાં નીકળો છો તો તીતી નાખીશ. અમારી મહેનત તો જોવી જાય કે નહીં તારે, જોવો ના રે બાજવા મીંડું એમ નહીં. પજવો વસંતભાઈ મહેનત ખૂબ કરીએ છીએ, પણ હવે ફળ મળવું ભગવાન નાથની વાત. તો એ લોકોએ મને પોલીસમાં સોંપી દીધો હતો, એક રૂપિયા હતું વિચાર કરો. તો પોલીસવાળાએ મને શું કીધું, મને કે તમને 3 દિવસની સાદી કેદ આપીશ. તો મેં એને શું કીધું કે ભાઈ 3 દિવસ ગામ શું કરશે મારા વગર. એટલે મેં કીધું મને 3 દિવસ નહીં, વહેલો છોડી મૂકો, ઉઠતી કરતે છોડી મૂકો ને તો ઘણું થઈ જાય. મેં કીધું તું મૂકને ધીરું એ બધી વાત. હવે બીજું શું છે કે એમ નહીં, જો વસંતભાઈ અમે કોર્ટમાં દખા થયો, તો હવે 3 દિવસની કેદ હતી એવો નાનકડો ચુકાદો કોર્ટે આપ્યો હતો બરાબર. તો હું પાંજરામાં ઊભો હતો ને, તો જજ સાહેબે મને પૂછ્યું કે તારો વકીલ કોણ છે, હવે આપણે 1 રૂપિયો ચોરી દો એમાં વકીલ ક્યાંથી કાઢો, કોઈ મોટી રકમ હોય તો બરાબર છે. તો મેં કીધું મારે કોઈ વકીલ નથી. તો જજ સાહેબ મને કહે વકીલ હોય તો તને સારું પડશે, એકલો હલવાઈ જાય છે. એટલે ભાઈને 25-25 રૂપિયામાં જોઈએ એટલા વકીલ મળે છે, ગમે એ રાખી લે. તો મને તો શું ખબર હતી, હું તો બહાર ગયો, બધાએ પૂછ્યું કેટલા કાળા કોતવાળા હતા. તો મેં પૂછ્યું, મેં કીધું ભાઈ 25 રૂપિયાવાળો વકીલ એક જોઈથી. તો બોલો વકીલે મને એમ કીધું કે 25-25 વાળા જે વકીલ હતા ને એ બધા જજ થઈ ગયા છે. તો બોલો મેં આ જજ સાહેબને કીધું ને તો મને 3 દિનની સજા વધારીને 9 દિવસની કરી નાખી. હવે આમાં મારો ભાગ છે કાંઈ, એ લોકો અંદર અંદર ગોતે ત્યારે આપણને હલવાવી દે.